કેવડિયા ટેન સિટી ટુ ખાતે ઇન્કમટેક્સ એપિલેટ ટેડ ટી બિલિયનનું રાષ્ટ્રીય સંમેલન 2021 ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ શાહે દીપ પ્રજ્વલિત કરી સંમેલન 2021 ખુલ્લો મૂક્યો હતો. આ બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનના ઉદઘાટન કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પીપી ભટ્ટ, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાના તુષાર મહેતા તેમજ ઇન્ડિયન લો સેક્રેટરી એકે મહેંદી રાતાજી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ટેક્સ પ્રોટેક્શનર, ચાર્ટર એકાઉન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ, ધારાશાસ્ત્રીઓ શ્રોતાગણ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી. દેશભરમાંથી 200 જેટલા ટેક્સ હિતધારકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત આ કાર્યક્રમમાં ઇન્કમટેક્સ એપિલેટેડ ટ્રિબ્યુનલના હિતધારકોની અપેક્ષા શું છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટેક્સ કાયદાનું વિસ્તરણ અને વિકાસ તેમજ જનરલ એન્ટી એવિડન્સ નિયમ વગેરે બાબતની ચર્ચા કરી ઉપસ્થિત જનસમુદાયમાં જાગૃતતા લાવવામાં આવી. આ કાર્યક્રમમાં ઇન્કમટેક્સ એપિલેટેડ ટ્રિબ્યુનલ દ્વારા સેમિનાર ઓફ આઈટીએટી અને સૃજન પત્રિકા લોકહિત માટે મંચસ્થ મહાનુભાવો દ્વારા લોકાર્પિત કરવામાં આવી. કાર્યક્રમમાં ઇન્ડિયન લોના સેક્રેટરી એકે મહેદી રાતાજી દ્વારા સેફ્ટી પ્રોટોકોલ, ઇ ફાઇલિંગ પોર્ટલ અને ડાયનેમિક અને એલઆઈ પોર્ટલોની લોકજાગૃતિ માટે ચર્ચા કરી સુપ્રીમ કોર્ટના જજ એમ આર શાહ કાર્યક્રમમાં નિષ્પક્ષ, સુલભ અને તત્કાલ ન્યાય પર પોતાના વિચારો રજૂ કર્યા. આ કોન્ફરન્સ મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી છે. દેશના લોકોની ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલ પાસે શું જરૂરિયાત છે તેના પર એક વિષય રાખવામાં આવ્યો છે. બીજો વિષય એ છે કે અત્યારના મહત્વનો વિષય છે ઇન્ટરનેશનલ ટેક્સેશન પરનો છે. ઘણી વખત ડબલ ટેક્સેશનનો પ્રોબ્લેમ આવતા હોય છે, તેના પર શું નિરાકરણ આવી શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવી. જ્યારે ત્રીજો વિષય એ છે કે જનરલ એન્ટી એવિડન્સ નિયમ ઉપર પણ ચર્ચા કરવામાં આવી. બ્લેક મની ઇકોનોમી અસર કરે છે, બ્લેક મની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તેના બાબતે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી, જેમાં ઇન્કમટેક્સ ઓફિસર, ચાર્ટર એકાઉન્ટ્સ એપિલેટ ટ્રિબ્યુનલના મેમ્બર અને એડવોકેટ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પીપી ભટ્ટે તેમના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે જો આવી કોન્ફરન્સ સમયાંતરે થાય તો દેશના કોઈ ઇસ્યુ હોય તેના પર ચર્ચાઓ થયા કરે અને તેનું નિરાકરણ પણ વહેલું આવી શકે છે. બ્લેક મની બાબતે તેઓએ મહત્વનું જણાવ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. આવતીકાલે આ કોન્ફરન્સના સમાપન સમારંભમાં દેશના કાયદામંત્રી રવિશંકર પ્રસાદ હાજર રહેશે અને આ સમાપન સમારંભમાં પોતાનું મંતવ્ય જણાશે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. આજે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના સાનિધ્ય એ લોકોએ, જેના ચેરમેન શ્રી જસ્ટિસ પ્રદીપભાઈ ભટ્ટ છે, એક નેશનલ કોન્ફરન્સ રાખી છે. 2 દિવસનો સેમિનાર છે, કોન્ફરન્સ છે, અને કેવડિયા ખાતે રાખેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જગ્યાએ. અને 3 ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઉપર કોન્ફરન્સ છે. લોકોનું જે આઈટીઆઈટી પાસે જે કોમન મેન છે એનું શું એક્સપેક્ટેશન છે, SSC શું છે એનું એક્સપેક્ટેશન છે, એની પર એક ટોપિક છે. બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ અત્યારે જે હોટ ટોપિક છે જે ઇન્ટરનેશનલ ટેક્સેશન ઉપર અને રેટ્રોસ્પેક્ટિવિટી અને બીજા બધા જે પ્રોબ્લેમ્સ જે છે અત્યારે, કે ઘણી વખત એવું કહે છે કે તમારે ટેક્સ અહીંયા આગળ જ્યાં તમે રેસિડન્ટ છો એના ઉપર ટેક્સ ભરવાનો છે, કે તમે જ્યાં આગળ આઉટ ઓફ કન્ટ્રીમાં છો ત્યાં આગળ અર્ન કરો છો ત્યાં ભરવાનું છે. તો ઘણી વખત ડબલ ટેક્સેશનના પ્રોબ્લેમો ઇન્ટરનેશનલ લેવલ ઉપર બધા ઊભા થયા છે, જેની ઉપર અહીંયા ડિસ્કશન થશે. એમાં ઓલ સ્ટેક હોલ્ડર્સ અહીંયા આગળ ભેગા થયા છે, લગભગ એપ્રોક્સિમેટલી 200 લોકો પાર્ટિસિપન્ટ્સ ભેગા થયા છે, જેમાં ઇન્કમટેક્સ ઓફિસર્સ બી છે અને એપેલેટ ટ્રિબ્યુનલ મેમ્બર્સ બી છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બી છે, એડવોકેટ્સ બી છે. આ બધા ભેગા થઈ અને આ મોટું ડિસ્કશન કરવાના છે. અને આઈ એમ શ્યોર કે આ 2 દિવસના ડિસ્કશનમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર જે છે મોટું ડિસ્કશન થશે. ત્રીજું એક ટોપિક એવો છે કે જે બ્લેક માર્કેટિંગ એક્ટ, બ્લેક મની એક્ટ છે, એની પર બી ડિસ્કશન થવાનું છે. કારણ કે બ્લેક મની એક એવું છે, પેરેલલ એ છે ને ઇકોનોમીને બહુ મોટી અસર કરે છે.
એટલા માટે એની પર કે શું શું તમે થઈ શકે અને કેટલું સ્ટ્રિક્ટ રહેવું જોઈએ અને કેવી રીતે રહી શકે એની ઉપરનું મોટું ડિસ્કશન થશે આજે. સો આઈ વિશ ઓલ ધ સક્સેસ ટુ ધીસ ટુ ડેઝ કોન્ફરન્સ. આવી કોન્ફરન્સ થયા કરે તો નવા નવા ઇસ્યુઝ જે છે એ ડિસ્કસ થઈ શકે અને એનું નિરાકરણ થઈ શકે. નહીં નહીં, સો ફાર બ્લેક મની ઇઝ કન્સર્ન દેટ વિલ બી ડેલ્ટ વિથ. વો જો અપના કાયદા હૈ વો કરેંગે, બરાબર હે. આપ રિસન્ટ ડેવલપમેન્ટ આપ જો દેખ રહે વો હૈ, હમને દેખા કે સરકાર ભી બહુ પ્રયત્ન કર રહી હૈ, એટ ધ સેમ ટાઈમ ડિપાર્ટમેન્ટ ભી બહુ અચ્છા કામ કર રહી હૈ, જ્યુડિશિયરી ભી અપના બહુ કામ કર રહી હૈ. યે હા, તો એ ડિસ્કશન યહાં એ આજ કે કોન્ફરન્સ મેં શબ્દો હોગા. દેટ લો વિલ ટેક ઇટ્સ ઓન કોર્સ. હા, સો કાયદા કાયદાનું જબ હે ને વો કાનૂન કાનૂન કા કામ કરતા હૈ, કરેગા ઓર કરતા હી હૈ. હા, ઓર અભી તો કાફી હદ તક ઇમ્પ્રુવમેન્ટ ભી બહુ હુઆ હૈ. હા, ઓર એ તો મેં તો ખાલી એ કહી શકતા હું ઓર કહુંગા કે એ જો હૈ વો અગેન્સ્ટ ધ નેશન હૈ, અગેન્સ્ટ ધ ઇકોનોમી ઓફ ધ નેશન. સો ઇટ શુડ બી કર્પ્ડ એન્ડ ઇટ શુડ બી સ્ટોપ્ડ એન્ડ ઇટ શુડ બી ટે જીતના શક્તિ સે કામ લેના ચાહીએ વો લેના ચાહીએ.